તો આજે એક દિવસની શરૂઆત થતી હતી ને એમાં જ મને કંઈક ખુરાફાતી આઈડિયો આવ્યો. તો એક ઉખાણાની વિચાર છે. તો પ્રાચી, એક તને ઉખાણું પૂછું. તો માઇકલની મમ્મીને ત્રણ દીકરા છે. એકનું નામ મેં, એકનું નામ જૂન, તો ત્રીજાનું નામ શું હોય છે? અઘરો લે, અઘરો શું હવે? આ તો ઉખાણું ઉખાણું કહેવાય. વિચારવું પડે. તો વિચારો. હાલો, તો હું પહેલાં અમીષાને પૂછી લઉં. અમીષા એનું કામ કરે છે. અમીષા, ઉખાણું સાંભળ્યું તે? કે માઇકલની મમ્મીને ત્રણ દીકરા છે. એકનું નામ મેં, એકનું નામ જૂન, તો ત્રીજાનું નામ હું? જુલાઈ. ના હોય હવે ખોટો. તો આ ઉખાણાને તમારે આજે સોલ્વ કરીને દેવાનો છે. તો પપ્પા પણ અહીંયા બેઠા છે, તો પપ્પાને પણ પૂછી લઉં. પપ્પા, પ્રશ્ન એ છે કે માઇકલની મમ્મીને ત્રણ દીકરા છે. એકનું નામ મેં, એકનું નામ જૂન, તો ત્રીજાનું નામ હું? માઇકલ. કેમ માઇકલ? તો પપ્પાએ અત્યારે સાચો પ્રશ્નનો જવાબ આપી દીધો છે. પપ્પાએ કીધું છે કે માઇકલ છે. આ માઇકલ જ હોય ને, કારણ કે માઇકલની મમ્મીને ત્રણ દીકરા હતા. બેના નામ તો મેં તમને કહી દીધા. એટલે અમારા ધર્મપત્નીજી અને અમારા બેનને ક્વેશ્ચનનો જવાબ આવડ્યો નથી. અને બેન ભલે લેપટોપમાં બેઠા છે, અને અમારા ધર્મપત્નીજી અત્યારે શું બનાવે છે? ગુવારનું શાક. ઓ માય ગોડ, વીકમાં અમારે 4 વાર ગુવારનું શાક બને છે. પણ રીંગણા આજે કરવાના હતા, પણ રીંગણામાં થોડી ઘિયારું નીકળી. રેડી કહેવાય તો પાછા રિપીટ ગુવાર કરી. તો વાંધો નહીં, લ્યો રીંગણાની અંદર ઈયર નીકળી છે, એટલે અમારે આજે બને છે ગુવારનું શાક. કેવું? છોકરીઓ. તો આજે ઇન્ડિયન આઇડલનો ફાઇનલ પણ છે. બપોરના 12 થી રાતના 12 સુધી આજે ફાઇનલ થવાનો છે. તો હવે કોણ જીતે છે એ જોવાનું છે. શું લાગે પપ્પા? અરુણિતા. અરુણિતા, પવનદીપ નહીં જીતે? નહીં. તો પપ્પાનું એવું કેવું છે કે અરુણિતા જીતશે આજે, અને મારું એવું કેવું છે કે પવનદીપ જીતશે આજે. પ્રાચી, તારું શું કેવું છે? અરુણિતા. તમે શો કર્યું તો એમ જ કહો અરુણિતા. અમારે સવારે દિવસે પાણી ન પીવડાવે અમારા ગેલેરીની અંદર જે લીલા ઝાડવાઓ છે એને, અને અમારે બપોરે 4 વાગે વારો આવે અહીંયા પાણી પીવડાવવાનો. તો અમારે અહીંયા એક મીઠો લીમડો પણ છે. આ મીઠો લીમડો છે, ફુદીનો છે, તુલસીજી છે, અને બીજું શું છે? બસ એટલું ઘણું. બીજું બાર છે. તો અમારે સાંજના ટાઈમે પાણી પીવાનો વારો આવે છે. મેલા ગુગુ, મેલા ગુગુ હલવાઈ ગયું છે, એને કાઢો. મેલું ગુગુ ક્યાંથી જશે? હા, તો અમારે બપોરે જઈમાં પછી બધા એને ઘેન ચડી ગયું હતું અને સૂઈ ગયા હતા, અને અત્યારે બપોર પાછી પડી છે. તો રોંઢાના ટાઈમે અમારા ક્યાંથી આવ્યું છે આ બધું? શ્રીનાથજી મમ્મીએ મોકલું. તો શ્રીનાથજી મોકલું છે. શ્રીનાથજીનો પ્રસાદ છે, થોર અને લાડુ ને મોહન થાળ ને એવું બધું. ક્યાંથી આવ્યું છે? મમ્મીએ મોકલું, મુંબઈથી. તો અમારા સાસુમાએ મોકલું છે. તો શ્રીનાથજીનો પ્રસાદ છે, ખાવો હોય તો આવો બધા ઘરે ખવડાવો. તો બપોરના 5 વાગે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, અને અત્યારે વિચાર એવો છે કે હું, પ્રાચી અને અમીષા ત્રણેય ક્યાંક બહાર જવાનો વિચાર છે. ખાલી ગાડીની અંદર ચક્કર મારવાનો વિચાર છે, અને સાંજના કટક બટક કરવાનો વિચાર છે. અને ઇન્ડિયન આઇડલનો ફાઇનલ છે, તો પપ્પા આજે ઘરે ફાઇનલ જોવાના છે, અને અમે ત્રણેય જણા ચક્કર મારશું. અને તાવડીને ફોન કર્યો છે, જો તાવડી અત્યારે ફ્રી હશે તો અમારી યાર જોઈન્ટ થઈ જાય, અને સૌનો સાથ સૌનો વિકાસ ચાલુ રહે. તો અમે લોકો અત્યારે ગિરનારની ગોદમાં ભવનાથમાં આવ્યા છીએ, અમે 4 જણા. અને તાવડી, તને ઉખાણો પૂછું. એવી કઈ વસ્તુ છે કે જેને આપણે ડાબા હાથે અડી શકીએ અને જમણા હાથે ન અડી શકીએ? તો આ ઉખાણો તમને પણ પૂછવા માંગુ છું કે એવી કઈ વસ્તુ છે કે જેને ડાબા હાથે આપણે અડી શકીએ અને જેને જમણા હાથે ન અડી શકીએ? તો તમે કોમેન્ટમાં કરજો, અને કોમેન્ટના જે વિનર હશે તો એ વિનરને આપણે શાબાશી દેવા માંગશું, અને નેક્સ્ટ બ્લોગની અંદર એને હું શાઉટ આઉટ પણ આપીશ. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તાવડે તને યાદ આવે તો કે, 5 સેકન્ડ આપું હું. એવી કઈ વસ્તુ છે કે જેને આપણે ડાબા હાથે અડી શકીએ જમણા હાથે ન અડી શકીએ? રેડી ને મગજ ફેલ.
ઓકે, આજે ભવનાથ ની અંદર બધે ટોળે ટોળા બેઠા છે, કારણ કે આજે સાતમ છે, તો સાતમ ના બધા ઘરે થી ઠંડુ લઈ આવીને બધે ખાય છે. અને ખાટી મીઠી તીખી મોરી ચનાચોર. આ ચનાચોર વસ્તુ એવી છે કે તમે જોવો ને એટલે તમારા મોઢામાં પાણી આવે, હા કે ના. તો ભવનાથ થી અમે લોકો અત્યારે નીકળીએ છીએ અને વિચાર એવો છે કે અત્યારે એક બે જણાને ઢોસો ખાવો છે, એક બે જણાને પાઉંભાજી ખાવાની ઈચ્છા છે, તો અત્યારે હવે એવું બધું કટક બટક કરવા જઈએ છીએ. આજે ભવનાથ ની અંદર ટ્રાફિક થોડોક વધારે છે. ભાઈ ભાઈ તો તાવડી અમારા બિલ્ડિંગ થી હવે રવાના થાય છે અને અમે લોકોને મેંગોડોલી અને રાસબેરી ખાવાની ઈચ્છા થઈ છે. તો મેંગોડોલી અને રાસબેરીને કેમાંથી ગ્રીન માર્ટ, અમારા બિલ્ડિંગના નીચે જ ગ્રીન માર્ટ છે, તો ગ્રીન માર્ટમાંથી ઉપાડીએ છીએ. તો અત્યારે 9 વાગ્યા છે ને ઇન્ડિયન આઇડલનું ફાઇનલ અત્યારે જોરશોરથી ચાલુ છે ને હિમેશભાઈનું આપણે પરફોર્મન્સ ચાલુ છે. તો પપ્પા જોતા હતા, શું લાગે પપ્પા અત્યારે હાઈ પ્રોબેબિલિટી કોની છે? સારું લાગે અત્યારે. શું લાગે બેમાંથી કોણ જીતે એમ છે? આપણા ગુજરાતી નું પરફોર્મન્સ હોય એટલે ધબધબાટી બોલતી જ હોય. તો રાતના મિત્રો હું પીવું છું આજે મહામંજિષ્ઠ, કયું છે મહામંજિષ્ઠાડી કાઢા વૈદ્યનાથ નો છે કે જે લોહીનું શુદ્ધિકરણ કરવા માટેનો છે, કે જેના 15-20 ml પીવાનું છે. તો મેં હમણાં જ આને પીવાનું ચાલુ કર્યું છે. કોઈ લોકો આને પીતું હોય અને આનું રિવ્યૂ કોઈને ખબર હોય તો રિવ્યૂ કરવા વિનંતી. આનો ટેસ્ટ બહુ જ ખરાબ છે પણ હું પીવું છું કારણ કે અત્યારે આ લોહીનું શુદ્ધિકરણ કરવા માટે ખૂબ જ જરૂરી છે. ભયંકર ખરાબ ટેસ્ટ છે આનો, પણ મોટું બંધ કરીને પી જાઉં છું. તો અમે લોકો અત્યારે ઢોસા અને પાઉંભાજી ખાઈને આવ્યા ને, તો અમારે ઘરમાં ચર્ચાનો વિષય બન્યો હતો કે આપણે અત્યારે જે આ કાઠિયાવાડની અંદર જે હાલતું હોય ને, તો એમાં ઘણાના ઘરની અંદર પાઉંભાજી બનાવે ને તો એની અંદર બધા વેજીટેબલ નાખતા હોય છે અને એમાં રીંગણા નાખે, ખાસ કરીને ટમેટા, બટેટા, ફ્લાવર અને વટાણા, આ રીતના પાઉંભાજીનું મિશ્રણ બધું થતું હોય. તો પ્રાચીના ઘરે જે પાઉંભાજી બને ને આખી અલગ પાઉંભાજી બને, એની અંદરનું જે મિશ્રણ થતું હોય ને તો એની અંદર તમે શું શું નાખો? સ્પેશિયલી અમારી મુંબઈની પાઉંભાજીમાં હોય શિમલી મરચા, ટમેટા, બટેટા, વટાણા, કાંદા, બસ. તો તમે શાકભાજી ન નાખો, ધારો કે રીંગણા છે, ફ્લાવર છે, અને અમારી અહીંયા અમારે જે અહીંયા કાઠિયાવાડની પાઉંભાજી થતી હોય એમાં તો કદાચ બધું પ્રકારના શાકભાજી નાખી દેતા હોય છે, ખાલી જે સ્વીટનેસ ઉપરના શાક હોય એ ન નાખે. તો એની જે મીઠાશ હોય એ આખી અલગ હોય છે, કારણ કે બોમ્બે જે સ્ટાઇલ પાઉંભાજી હોય એની મીઠાશ બી અલગ હોય, ભાવતી હોય એને ભાવે. એટલે આમાં કોઈ ચર્ચાનો વિષય એ છે કે આમાંથી તમને કઈ પાઉંભાજી ભાવે છે, આપણી જે કાઠિયાવાડની અલગ પાઉંભાજી બને એ કે પછી બોમ્બે સ્ટાઇલ પાઉંભાજી. હું તને શું કહું કે ટાંગો ભાંગો એટલે ખબર પડે હું પગ તૂટ્યો. તમે શું કહો? પગ ભાંગી ગયો. હે? પગ ભાંગી ગયો. તો ટાંગો ભાંગો એ ક્યાં કે? ઘોડાને કે ટાંગો ભાંગો એમ? એમ નહીં, કાઠિયાવાડની અંદર ગામડામાં બધે આવો એટલે એમ કે ટાંગો ભાંગો, ટાટિયો ભાંગો. પછી શાકને તમે શું કહો? વેજીટેબલને શાક જ કહીએ. અમે બકાલું કહીએ. તો અમે બકાલું કહીએ લે. તો ઘણાના ઘરમાં શાકભાજી કહેવાતું હોય છે, ઘણાના ઘરમાં બકાલું કહેવાતું હોય છે. અમારે અડધા બકાલું કહે ને અડધા શાકભાજી કહે ને, એટલે આવું બધું હોય છે. એટલે આમાં મેઇન કહેવાનો તાત્પર્ય એ આપણો છે કે કાઠિયાવાડના શબ્દો એ કાઠિયાવાડના શબ્દો અને કાઠિયાવાડની વસ્તુ એ કાઠિયાવાડની વસ્તુ. શું કેવું? સહી વાત હે ને. તો પછી એટલે કાઠિયાવાડી કાઠિયાવાડ કહેવાય, આમાં બીજું કાંઈ ન કહેવાય. તો આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને જો વ્લોગ જોવાની મજા આવી હોય તો વ્લોગને લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણું જે ઉખાણું પૂછ્યું છે એનો કોમેન્ટમાં જવાબ આપજો, એ ઉખાણાનો જવાબ કોઈને આવડે તો. અને નેક્સ્ટ વ્લોગ તમારે કેનો જોવો છે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ તો.